નમસ્તે મિત્રો તો સ્વાગત છે તમારું મારી જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છે તલાટી મોડલ પેપર નંબર ત્રેસઠ તો અગાઉના મોડલ પેપરો છે તે તમે જોવા માગતા હોય તો તમે મારા યુટ્યુબ ચેનલને વિઝિટ કરી અને બધા મોડલ પેપરો છે તે તમે ત્યાંથી જોઈ શકો છો તો મિત્રો આજનો મોડલ પેપર છે તે આપણે શરૂ કરીએ તેમાં પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યાએ ઈસવીસન સત્તરસો એકાણુંમાં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી તો બનારસ સંસ્કૃત કોલેજ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના થઈ હતી સત્તરસો એકાણુંમાં અને તેની સ્થાપના કોણે કરી દીધી તો કોણે કરી તો તો જોનાથન ડંકરને કરી હતી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના પ્રશ્ન નંબર બે આંધ્રના ભોજ તરીકે ખાલી જગ્યાએ ઓળખાય છે તો આંધ્રના ભોજ તરીકે કૃષ્ણ દેવરાય ઓળખાય છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યાએ ઈસવીસન અઢારસો ત્રેવીસમાં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી તો આપ કોલ કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી તો તે અઢારસો ત્રેવીસમાં થઈ હતી અને કોણે કરી હતી તો કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના છે તે એમ હર્ડ્રે હર્ષ ટ્રેશ્ન નંબર ચાર જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કોણે કરી હતી તો જર્મનીમાં હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના એ ચંપક રમણ પીલાઈએ કરી હતી પ્રશ્ન નંબર પાંચ આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને શું કહેતા હતા તો આર્યો ઓસ્ટ્રેલોડ પ્રજાને નિષાદ કહેતા હતા તો આ પ્રશ્ન જવાબ છે ડી પ્રશ્ન નંબર છ સાતવાહન વંશનો સ્થાપક કોણ છે સાતવાહન વંશનો સ્થાપ સ્થાપક છે તે સિમુખ છે પ્રશ્ન નંબર સાત શિવાજીના કાળ દરમિયાન કેન્દ્રીય પ્રશાસનમાં મૂળ એકમ કયો હતો તો ત્યારે મૂળ એકમ હતો અષ્ટપ્રધાન તો આ પ્રશ્નનો જવાબ છે બી પ્રશ્ન નંબર આઠ શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો તો શિવાજીએ અફજન ખાનને વાઘના નખથી માર્યો હતો પ્રશ્ન નંબર નવ અલંકાર ઓળખાવો સુરભિત પુલકીત મુખરીત શ્વાસ તો આમાં કયો અલંકાર બનશે તો આમાં અલંકાર બનશે યમક અલંકાર પ્રશ્ન નંબર દસ ખગ કયો સમાસ થાય છે તો ખગ એ ઉપપદ સમાસ થાય છે પ્રશ્ન નંબર અગિયાર ટોટક છંદના કુલ કેટલા અક્ષરો હોય છે તો ટોટક છંદના કુલ અક્ષરો હોય છે બાર પ્રશ્ન બાર નીચેનામાંથી કયા વાક્યમાં નિપાત નથી તો નીચેનામાંથી ગોપીને વાલો કાનુડો આમાં એક પણ નિપાત નથી પ્રશ્ન નંબર તેર પ્રેક્ષક શબ્દનો સાસો સંધિ વિગ્રહ જણાવો તો પ્રેક્ષક શબ્દનો સાતો સાચો સંધિ વિગ્રહ છે તે પ્ર ઈ ક્ષપ થાય છે તો આ પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન નંબર ચૌદ ઝાડ પરથી પડેલું ફળ કોણે લીધું રેખાંકિત શબ્દનો કૃદન ઓળખાવતો આપણે પડેલું છે તેનું આપણે કૃદન ઓળખાવાનું છે તો લૂપ્રત્ય કે કૃદંતમાં લાગે છે તો લુપ્રત્યય છે તે ભૂત ક્રુદનમાં લાગે છે તો આ પ્રશ્ન જવાબ છે બી પ્રશ્ન નંબર પંદર સૂર્યના કિરણો ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે તો સૂર્યના કિરણો ધરતી પર પહોંચતા આશરે પાંચસો સેકન્ડ જેવો સમય લાગે છે પ્રશ્ન નંબર સોળ જીવવિજ્ઞાનમાં વર્ગીકરણના પિતા નું પામેલા વૈજ્ઞાનિકનું નામ જણાવો વૈજ્ઞાનિક છે કાર્લ લિનિયસ તો આ પ્રશ્ન જવાબ છે બી પ્રશ્ન નંબર સત્તર વિદ્યુત પ્રવાહ આધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેના પર ચુંબકીય બળ ના લાગે તો આ પ્રશ્ન જવાબ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર પ્રશ્ન નંબર અઢાર પાસનું પૂરું નામ શું છે તો પાસનું પૂરું નામ છે પ્લેટફોર્મ એઝ અ સર્વિસ તો આ પ્રશ્ન જવાબ છે સી પ્રશ્ન નંબર ઓગણીસ ખાલી જગ્યા હુમલામાં સાયબર ગુનેગાર તથા એકાઉન્ટમાંથી થોડાક રૂપિયા ચોરી લે છે જે તમારે ધ્યાને આવતું નથી સુપચાપ રીતે આર્થિક અપરાધને અંજામ આપવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે તો તે એટેકની સલામી એટેક કહેવામાં આવે છે પ્રશ્ન નંબર વીસ ઇન્ટરનેટ ઉપર સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ચોક્કસ વ્યક્તિને હેરાન કરવાનું કરવું તથા તેના વિશે અભદ્ર ટિપ્પણી કરવી તેનો ટ્રોલ કરવું તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો તેને કહેવામાં આવે છે સાયબર સ્ટારકિન પ્રશ્ન નંબર એકવીસ કચ્છના કયા રાજવીએ અમદાવાદથી પ્રભાવિત થઈ ભુજને માંડવીની બંદરનો પાયો નાખ્યો તો આ પ્રશ્નનો જવાબ છે બી ખેંગારજી એ બાવીસ આફ્રિકન મૂળ પ્રવાસી ઇબ્નમ તુતાએ કોના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી તો ઇબ્નમ તુતાએ મોહમ્મદ શાહ તકલના સમયમાં મુલાકાત લીધી મોહમ્મદ ગજવીના આક્રમણ સમયે જુનાગઢનો ચુડાસમા વંશનો શાસક કોણ હતો તો ત્યારે ચુડાસમા વંશનો શાસક હતો રાજયસિંહ પ્રશ્ન નંબર ચોવીસ ગુજરાતમાં મળી આવેલ કઈ વાવના તળિયે હજારો શેષનાગની સૈયા પર સૂતેલા વિષ્ણુ ભગવાનની મૂર્તિ આવેલી છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી રાણીની વાવ પ્રશ્ન નંબર પચીસ ગુજરાતમાં કષ્ટકલાના ઉત્તમ નમૂનારૂપ લલુભાઈની હવેલી ક્યાં જિલ્લામાં આવેલી છે તો તે હવેલી છે તે ભરૂચ જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર છવ્વીસ શાહ આલમના રોજાનું બાંધકામ કોને કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો તે બનતા બાંધકામ છે તે તાજખાન નરપાલી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રશ્ન નંબર સત્યાવીસ કોના શાસનકાળમાં છાયા ચિત્રનો વિકાસ થયો છે તો જહાંગીરના શાસનકાળમાં છાયા ચિત્રનો વિકાસ થયો છે પ્રશ્ન નંબર અઠ્યાવીસ શિવાજી અને ગુરુ ગોવિંદસિંહનું ચિત્ર મૂળ બંધારણના કયા વિષય પર અંકિત કરેલ છે તો તે અંકિત કરેલ છે ચૂંટણીઓમાં પ્રશ્ન નંબર સત્યાવીસ અજંતાની ચિત્રકલાના કેન્દ્રમાં શું રહેલું છે તો તેના કેન્દ્રમાં રહેલું છે ગૌતમ બુદ્ધ પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રીસ ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી ક્યાં શહેરમાં સ્થાપવામાં આવશે તો ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી છે તે વડોદરામાં સ્થાપવામાં આવશે પ્રશ્ન નંબર એકત્રીસ કોના અંતરાળથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે તો ચંદ્રના અંતરાળથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે પ્રશ્ન નંબર બત્રીસ નીચેનામાંથી કોનો સમાવેશ મંડળમાં થાય છે તો નીચેનામાંથી ઉપરોક્ત બધાને એટલે કે ઉલ્કા ધૂમકેતુઓ અને ગ્રહો ઉપગ્રહો આ બધોનો સમાવેશ મંડળમાં થાય છે પ્રશ્ન નંબર તેત્રીસ સૌરાષ્ટ્રની નદીઓ કેવી રીતે નદીતંત્ર ધરાવે છે તો સૌરાષ્ટ્રની નદીઓ છે તે ત્રીજ્યાકાર નદી તંત્ર ધરાવે છે પ્રશ્ન નંબર ચોત્રીસ ખોડિયારબંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ખોડિયાર બંધ છે તે શેત્રુજી નદી પર બાંધવામાં આવેલો છે પ્રશ્ન નંબર પાંત્રીસ ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં જ સમાઈ જતી સૌથી મોટી નદીનું નામ જણાવો તો તે નદી છે બાદર નદી તે ગુજરાતમાંથી નીકળી અને ગુજરાતમાં જ સમાઈ જાય છે પ્રશ્ન નંબર છત્રીસ સાચે જોડણી જણાવો તો સાચે જોડણી આપણે શોધવાની છે તો સાચે જોડણી છે આનું સંગીત એ આવી રીતે લખાય છે આંગનું સંગીત પ્રશ્ન નંબર સાડત્રીસ કહેવતનો સાચો અર્થવાળો વિકલ્પ શોધો ઉજળું એટલે દૂધ નહીં તો આ પ્રશ્નનો જવાબ છે બી બાહ્ય દેખાવથી છેતરાવું નહીં પ્રશ્ન નંબર આડત્રીસ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બાવળા પર પહેરવાનું એક ઘરેણું તો તેને કહેવામાં આવે છે બાજુબાજ તો આ પ્રશ્નનો જવાબ છે ડી પ્રશ્ન નંબર ઓગણચાળીસ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો શબ્દ વિરોધી શબ્દ નથી પ્રશ્ન નંબર ઓગણચાળીસ નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ વિરોધી નથી તે આપણે શોધવાનો છે તો આ પ્રશ્નનો જવાબ છે એ ખંડન અને મહેર એ વિરોધી નથી પ્રશ્ન નંબર ચાલીસ નીચે આપેલા વાક્યમાંથી કયો શબ્દ સમાનાથી નથી તે આપણે શોધવાનો છે તો ખમીર અને જળભર જળભર્યું છે તે સમાનાથી શબ્દો નથી પ્રશ્ન નંબર એકતાલીસ રૂઢિપ્રયોગનો કયો અર્થ સૂચવે છે આડું જોઈ લેવું તો તેનો અર્થ થાય છે અણગમો બતાવો પ્રશ્ન નંબર બેતાલીસ બેડમિન્ટન રમતમાં કેટલા સેટ રમવામાં આવે છે તો બેડમિન્ટન રમતમાં ત્રણ સેટ રમવામાં આવે છે પ્રશ્ન નંબર તેતાલીસ ખોખોમાં એક વારનો સમય કેટલો હોય છે તો ખોખોમાં એક વારીનો સમય હોય તે હોય છે નવ મિનિટ પ્રશ્ન નંબર ચુમ્માલીસ આઈપીએલ ચૌદમાં કઈ ટીમ ચેમ્પિયન બની હતી તો આઈપીએલ ચૌદમાં ચેમ્પિયન બની બની હતી ચેન્નાઈ સુપર કિંગ પ્રશ્ન નંબર પિસ્તાલીસ છોકરાઓની એક હરોળમાંથી અમન ડાબી બાજુ સાતમો અને સાગર જમણી બાજુ બારમો છે જો બંને પોતાના સ્થાન પરસ્પર અદલી બદલી કરે તો અમન ડાબી બાજુથી બાવીસમાં સ્થાને આવે છે તો આ હરોળમાં કુલ કેટલા છોકરાઓ હોય તો આ હરોળમાં છોકરાઓ હશે તેત્રીસ પ્રશ્ન નંબર છેતાલીસ ઘડિયાળમાં છ અને સાત વાગ્યા વચ્ચે કયા સમયે ઘડિયાળના બંને ઘાંટા કાટખૂણે બનશે તો આ પ્રશ્નનો જવાબ છે સી છ ને તેતાલીસ સાતને અગિયાર મિનિટે અને છ ને ઓગણપચાસ સાતને અગિયાર સેકન્ડે પ્રશ્ન નંબર સુડતાલીસ પ્રશ્ના ચિહ્ન છે એ જગ્યાએ યોગ્ય સંખ્યા મૂકો તો પ્રાર્થના ચિહ્ન છે તે અહીં છે તો આપણે તેનું યોગ્ય ત્યાં સંખ્યા મૂકવાની છે તે આપણે કઈ સંખ્યા મૂકવાની છે તો ત્યાં આવશે સંખ્યા ચાલીસ પ્રશ્ન નંબર અડતાલીસ એર ઇન્ડિયા લિમિટેડના નવા સીએમડી કોણ બન્યા છે તો એર ઇન્ડિયાના નવા સીએમડી બન્યા છે વિક્રમદેવ નંબર ઓગણપચાસ ગુજરાતમાં નીમ પ્રોડક્ટનું ઉત્પાદન વધારવા માટે કેટલા જિલ્લાઓમાં લીમડા વન ઊભા કરવામાં આવશે તો આ પ્રશ્નનો જવાબ છે એ અઢાર જિલ્લાઓમાં પ્રશ્ન નંબર પચાસ તાજેતરમાં ઇબ્રાહમ અસ્કનું કોરોનામાં નિધન થયેલ છે તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો તેઓ ગીતકાર ક્ષેત્રે સંકળાયેલા હતા પ્રશ્ન નંબર એકાવન સામાયિક અને તેના યુગ અંગેનો કયો વિકલ્પ અયોગ્ય છે તે આપણે શોધવાનું છે તો આમાં સત્યપ્રકાશ આધુનિક યુગ છે તે વિકલ્પ અયોગ્ય છે પ્રશ્ન નંબર બાવન સામાયિક અને વિષય અંગે કયો કઈ જોડ ખોટી છે તે આપણે શોધવાની છે તો આ પ્રશ્નનો જવાબ છે ગઝલ સાહિત્ય નવનીત સમર્પણ આ જોડી છે તે ખોટી છે પ્રશ્ન નંબર ત્રેપન નીચે આપેલા કયો વિકલ્પ અયોગ્ય છે તે આપણે શોધવાનો છે તો આ પ્રશ્ન જવાબ છે સી નીલ ગગન કે તલે પ્રિયદર્શી આ વિકલ્પ ખોટો છે તો મિત્રો હવેના જે એક્ઝામના પેપરો આવે છે તે મોસ્ટ ઓફ આવા ઓપ્શનો એટલે કે વિકલ્પ મોટા વિકલ્પવાળા જ આવે છે તેથી આવા પ્રશ્નો પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે પ્રશ્ન નંબર ચોપન કોલમ અને તેના સર્જક અંગેનું ક્યુ જોડકો ખોટું છે તે આપણે શોધવાનું છે તો આ પ્રશ્ન જવાબ છે ડી પરિજાતનો પરિસંવાદ મધુસૂદન ઠાકર આ જે જોડકું છે તે ખોટું છે પ્રશ્ન નંબર પંચાવન સાહિત્ય સંસ્થા અને તેના સ્થાપકો અંગે કઈ જોડી ખોટી છે તો તો આપણે તે શોધવાનું છે છે બી સભા પ્રશ્ન નંબર છપ્પન સંસ્થા અને તેના પ્રકાશનો અંગેની ખોટી વિગતો શોધો જ તો આ પ્રશ્ન જવાબ છે સી ફાર્બસ ગુજરાત સભા તે સાહિત્યકારની છે તે આ ખોટી છે પ્રશ્ન નંબર સત્તાવન નર્મદે મંડળી મળવાથી થતા લાભો વિષયનું વિષય પરનું વ્યાખ્યાન ક્યાં આપ્યું હતું જવાબ છે એ સુરતમાં પ્રશ્ન નંબર મંગલ પાંડે રુદ્રદત્ત અને કલ્યાણી કઈ કૃતિના પાત્રો છે તો આ પ્રશ્ન જવાબ છે બી ભાડેલો અગ્નિ પ્રશ્ન નંબર મોટા મોટાકાંશમાં વર્ગમાં બસો પચીસના છેદમાં સાતસો ઓગણત્રીસ માઇનસ વર્ગમાં પચીસના છેદમાં એકસો ચૌદ ચુમ્માલીસ કાઉસ પૂરો ભાંગ્યા વર્ગમાં સોળના છેદમાં નવ બરાબર કેટલા થાય તો આ પ્રશ્નનો જવાબ છે સી પાંચના છેદમાં સોળ પ્રશ્નમાં નંબર સાહીઠ સાતની એકોતેર ઘાત ગુણ્યા છની ત્રેસઠ ઘાત ગુણ્યા છની ની પાસઠ ઘાતમાં એકમનો અંક શોધો તો આ પ્રશ્નનો જવાબ છે ડી એકમનો અંક થશે ચાર પ્રશ્ન નંબર એકસઠ જો કોઈ રકમ ચક્રવૃત્તિ વ્યાસી ઓગણીસ વર્ષમાં ચાર હજાર નવસો પચાસ તથા વીસ વર્ષમાં પાંચ હજાર ઓગણપચાસ થતી હોય તો વ્યાજનો દર શોધો તો આ પ્રશ્નનો જવાબ છે ડી તેનો વ્યાજનો દર છે બે ટકા પ્રશ્ન નંબર બાસઠ ચાર હજાર રૂપિયાના બૂટ ઉપર ચાર ટકા ડિસ્કાઉન્ટ આપી તેના ઉપર દસ ટકા વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચવામાં આવે તો ગ્રાહકે કેટલી કિંમત ચૂકવવી પડે તો આ પ્રશ્નનો જવાબ છે બી તેને ચાર હજાર સોરી ચારસો બાવીસ રૂપિયા રકમ છે તે ચૂકવવી પડે પ્રશ્ન નંબર ત્રેસઠ એક ટોપડીમાં છ સફેદ સાત લાલ અને બે વાદળી દડા છે જો એક સાથે બે દડા ઉચકવામાં આવે છે તો બંને દડા અલગ અલગ રંગના હોય તેવી સંભાવના કેટલી થશે તો આ પ્રશ્નનો જવાબ છે સી તેવી સંભાવના થશે અણસઠના શેરમાં એકસો પાંચ પ્રશ્ન નંબર ચોસઠ એક બસની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે અને ટ્રેનની ઝડપ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાક છે બસ ડ્રાઈવર બસો કિલોમીટરનું અંતર કાપ્યું ત્યાર પછી સૂચના મળી કે તેને ટ્રેનના સમયે જ બસને પણ ત્રણસો કિલોમીટરનું અંતર પૂરું કરવાનું છે તો બસ ડ્રાઈવરે છેલ્લે સો કિલોમીટર અંતર કાપવા બસની ઝડપ કેટલી રાખવી પડશે તો આ પ્રશ્નનો જવાબ છે બી સો કિલોમીટર પ્રતિ કલાક પ્રશ્ન નંબર પાસઠ એક લંબચોરસના પાયા ધરાવતું પિરામિડનું ઘનફળ આઠ હજાર છસો ચાલીસ ઘન સેમી છે તથા ઊંચાઈ બત્રીસ સેમી અને પાયો એક બાજુનું માપ પિસ્તાલીસ સેમી હોય તો બીજી બાજુનું માપ કેટલું હોય તો આ પ્રશ્નનો જવાબ છે ડી અઢાર સેન્ટીમીટર પ્રશ્ન નંબર છાસઠ ત્રિકોણ એક્સ ઝેડ સમતર ત્રિકોણ પી ક્યુ આર અને જો એક્સ ઝેડ ત્રિકોણ એક્સ વાય ઝેડની પરિમિતિ અને ત્રિકોણ પી ક્યુ આરની પરિમિતિનો ગુણોત્તર સોળ જેમ નવ હોય તો તથા પી ક્યુ બરાબર ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર હોય તો એક્સ વાયની લંબાઈ કેટલી થાય તો આ પ્રશ્નનો જવાબ છે સી છ પોઈન્ટ ચાર સેન્ટીમીટર પ્રશ્ન નંબર સડસઠ એક પાણીની ટાંકીમાં બે નળ બેસાડેલા છે ફક્ત નાનો નળ ખોલતા ટાંકી છ કલાકમાં ખાલી થાય છે અને ફક્ત મોટો નળ ખોલતા બધું જ પાણી ચાર કલાકમાં ખાલી થઈ જાય છે જો બંને નળ સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમય પૂરી થઈ તો આ પ્રશ્નનો જવાબ છે સી ટાંકી બે કલાક અને ચોવીસ મિનિટમાં ખાલી થઈ જશે પ્રશ્ન નંબર અડસઠ જ્યારે સૂર્યનો ઉત્કોષ ત્રીસ અંશથી પિસ્તાલીસ થાય ત્યારે થાંભલાનો પડછાયો ચાલીસ મીટર ઘટે છે તો આ થાંભલો ઊંચાઈ કેટલી હશે તો આ પ્રશ્નનો જવાબ છે એ તે થાંભલાની ઊંચાઈ હશે વીસ અને કાંસમાં વર્ગમાં ત્રણ વધતા એક મીટર પ્રશ્ન નંબર ઓગણસિત્તેર જિલ્લા પંચાયતમાં તમામ દફતરો તપાસવાનો કાર્ય કોણ કરે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ પ્રમુખ પ્રશ્ન નંબર સિત્તેર જિલ્લા પંચાયતના તમામ કારોબારીને સત્તા કોના પાસે રહે છે તો આ પ્રશ્નનો જવાબ છે ડી ડીડીઓ પાસે પ્રશ્ન નંબર એકોતેર જિલ્લા પંચાયતના પ્રમુખ કોને રાજીનામું આપે છે તો આ પ્રશ્નનો જવાબ છે સી વિકાસ કમિશનરને પ્રશ્ન નંબર બોતેર જિલ્લા પંચાયતની કોઈ પણ સમિતિના કાર્યો જવાનું તથા સલાહ સૂચન કરવાનું કાર્ય કોણ કરે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ પ્રમુખ પ્રશ્ન નંબર તોતેર જિલ્લા પંચાયતમાં આમંત્રિત સભ્યો કોણ હોય છે તો જિલ્લા પંચાયતમાં આમાં સભ્યો હોય છે એ અને બી એટલે કે લોકસભાના સભ્યો અને વિધાનસભાના સભ્યો પ્રશ્ન ગુજરાતમાં જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો નિયુક્ત કરવામાં આવે છે તો છે ડી એક પણ નહીં પ્રશ્ન ચુમોતેર રાજ્ય વિધાન મંડળના સામાન્ય ખરડાઓ કયા ગૃહમાં રજૂ કરી શકાય છે તો આ પ્રશ્ન જવાબ છે સી બંને કોઈપણમાં એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદમાં ગમે એમાં તમે ખરડો છે તે રજૂ કરી શકો છો પ્રશ્ન નંબર છોતેર રાજ્યનું વાર્ષિક નાણાકીય પત્રક કયા અનુચ્છેદ મુજબ રજૂ કરવામાં આવે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ બસો બે મુજબ પ્રશ્ન નંબર સિતોતેર અનુચ્છેદ બસો ત્રણ મુજબ કોની ભલામણ સિવાય અનુદાન માટે કોઈ પણ માંગણી કરી શકાશે નહીં તો આ પ્રશ્નનો જવાબ છે ડી રાજ્યપાલની ભલામણ સિવાય પ્રશ્ન નંબર ઇઠોતેર નીચેના પૈકી કયા વર્ષમાં ભારત સરકારે ભારતનું રૂપિયાનું અવ મૂલ્યાંકન કર્યું હતું તો આ પ્રશ્નનો જવાબ છે એ ઓગણીસો સાસઠ અને ઓગણીસો એકાણુંમાં ઓગણસી હિન્દુ વૃદ્ધિ દરનો ખ્યાલ કોણે આપ્યો તો આ પ્રશ્નનો જવાબ છે બી રામ રાજકૃષ્ણએ પ્રશ્ન નંબર એસી કેન્દ્ર સરકારમાં અંદાજપત્રમાં પગાર પાડનો ખર્ચ ખાલી જગ્યા છે તો આ પ્રશ્નનો જવાબ છે એ મહેસૂલી ખર્ચ મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો બધા મિત્રોને શેર પણ કરી દેજો જેથી મને પણ મોટે મળે આવા વિડીયો અપલોડ કરવા માટે તો આ સાથે હું મારો વિડીયો પૂરો કરું છું જય હિન્દ જય ભારત